મોરબીમાં સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટી દોડ યોજાઈ. સમગ્ર દેશમાં જ્યારે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવી ત્યારે મોરબીમાં પણ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાના ભાગરૂપે એકતા માટેની દોડ રન ફોર યુનિટીનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવરિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું. મોરબી નગરપાલિકા પટાંગણમાં રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવતા પહેલા પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવરિયાએ રાષ્ટ્રકાજે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની વડપર હેઠળ કાશ્મીરમાંથી 370 કલમ દૂર કરી અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલના સ્વપ્નને પૂર્ણ કર્યું હોવાનું પણ ગૌરવભેર જણાવ્યું હતું. દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડતાને જાળવી રાખવા માટે શપથ ગ્રહણ કર્યા હતા અને રન ફોર યુનિટી એકતા દોડને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાયું હતું. સરદાર પટેલની 144મી જન્મ જયંતિના ભાગરૂપે યોજાયેલ રન ફોર યુનિટી નગરપાલિકા પરિસરથી શરૂ થઈને નવા બસ સ્ટેશન સામે આવેલ સરદાર પટેલની પ્રતિમા પાસે પૂર્ણ કરવામાં આવી હતી, જ્યાં ઉપસ્થિત આગેવાનોએ સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ રન ફોર યુનિટી કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યા, દુર્લભભાઈજી દેથરિયા, લાખાભાઈ જારિયા, જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા, નિવાસી અધિક કલેક્ટર કેતન પી જોશી, મોરબી પ્રાંત અધિકારી એચ.જે. ખાચર, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ. સોલંકી તથા જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ અધિકારીઓ પણ જોડાયા હતા. રાહુલ નાગવાડિયા, ZS ટીવી, મોરબી. નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના મારા વહાલા ભાઈઓ બહેનો, વડીલો, ભૂલકાઓ, પ્રાંતિજ નગરજનો તથા તાલુકાના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. આપનું આવનાર નવું વર્ષ શુભદાયી, લાભદાયી નીવડે તે પ્રભુને મારી પ્રાર્થના, તેમજ ZSTના સર્વ દર્શકોને દિવાળીની શુભેચ્છા પાઠવું છું.